ચલો બાળકો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા અપાડી ભાષિક શબ્દો અને એકાઉન્ટ વિશે થોડી ઘણી માહિતી આપણે લીધી આજે આપણે આગળના પારિભાષિક શબ્દો સમજીશું બરાબર જેમાં છે સૌથી પહેલા ઉપાદ ઉપાડ એટલે શું જેમ કે લાસ્ટ લેક્ચર આપણે મૂડી સમજી ગયા કે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે કંઈ પણ લાવે એને શું કહેવાય મૂડી એમાં રોકડ આવી જાય માલ સામાન આવી જાય યંત્ર આવી જાય એવી રીતે સમજો કે લાસ્ટ લેક્ચરમાં આપણે મૂડી માટે ચંદુ કાકાનું ઉદાહરણ લીધું તો આ ઉપાડ માટે બી આપણે ચંદુ કાકાને ઉદાહરણ તરીકે લઈએ એકવાર એવું થયું કે ચંદુ કાકા દુકાન ઉપર બેઠા અચાનક એમને ઘરે કંઈ કામ આવ્યું કાકીનો ફોન આવ્યો એમને જવું તો ચંદુ કાકા એમના છોકરા ભૂલાને બેસાડીને ગયા કે બેસ હું ઘરે કામ પતાવીને પૂરું કરીને આવું છું ભૂલો બેઠો છે દુકાન વ્યવસ્થિત ચલાવે છે થોડો સમય થાય છે એના ભાઈબંધો આવે છે એના ભાઈબંધો કહે છે વાતો કરે છે ભાઈબંધો આવ્યા છે તો ભૂલો કોલ્ડ ડ્રિંક્સ વેફર્સ એ બધું ખવડાવે છે થોડી વાર પછી ચંદુ કાકા આવે છે દરેક વેપારી સાંજે જ્યારે દુકાન બંધ થવાનો સમય હોય દેશી ભાષામાં કહીએ તો કદાચ તમે સાંભળ્યું હોય વસ્તી કરવાનો સમય થઈ ગયો વસ્તી કરવાનો સમય એટલે દુકાન બંધ કરવાનો સમય તો દુકાન બંધ કરવાનો શોપ બંધ કરવાનો સમય થઈ ગયો હોય ત્યારે ગલ્લામાં કેટલી સિલક પડી છે અને કેટલું આજે વેચાણ થયું કેટલો માલ લાયા એ બધો હિસાબ જતા પહેલા કરે તો ચંદુ કાકા હિસાબ કર્યો 100 રૂપિયાની પૂરા ચંદુ કાકે 100 રૂપિયાનો સ્ટોક માલ વેચ્યા માલ ગયો છે પણ પૈસા આવ્યા નથી ચંદુ કાકાએ ભૂલાને પૂછ્યું બેટા આ 100 રૂપિયાનું શું છે 100 રૂપિયાનો માલ ક્યાં ગયો તો ભૂલો કે છે પપ્પા મારા ભાઈબંધા અને નાસ્તો કરાવ ઓકે ચંદુ કાકા બરાબર છે ચલો વાંધો નહીં તો ભૂલાએ શું કર્યું માલ વેચ્યો નથી પણ પોતાના ભાઈબંધ નાસ્તો કરાવ્યો છે તો આ શું કહેવાય પોતાનો અંગત ઉપયોગ શું કર્યો પોતાનો અંગત ધંધાની વસ્તુઓનો પોતાના અંગત કામ માટે ઉપયોગ કર્યો એટલે ઉપાડ એટલે જ્યારે અંગત શબ્દ આવે જ્યારે તમે આગળ જશો ત્યારે અંગત શબ્દ આવશે કે વેપારી પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી માલ લઈ ગયા વેપારી પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી રોકડ લઈ ગયા તો જ્યારે અંગત ઉપયોગ આવે અંગત શબ્દ આવે ત્યારે તમારે શું સમજવાનું ઉપાડ ટૂંકમાં વેપારી પોતાના ઘર માટે કે અંગત ખર્ચ માટે ધંધામાંથી કંઈ પણ લઈ જાય વેપારી પોતાના ઘર માટે અથવા અંગત ઉપયોગ માટે ધંધામાંથી કંઈ પણ લઈ જાય માલ સામાન લઈ જાય અથવા રોકડ લઈ જાય તેને શું કહેવાય ઉપાડ એક બીજું ઉદાહરણ સમજીએ કે ભૂલો મોટો થયો ભૂલાની સગાઈ કરવાની હતી તો ભૂલાની સગાઈ માટે ચંદુ કાકા ધંધામાંથી 5000નો માલ સામાન અને 10000 રૂપિયા રોકડા લઈ ગયા ક્યાં લઈ ગયા ઘરે લઈ ગયા ઘર માટે અંગત માટે તો આ શું થયો ઉપાડ બરાબર તો વેપારી કંઈ પણ લઈ જાય ધંધામાંથી પોતાના અંગત ઉપયોગ માટે કયા શાળા માટે અંગત ઉપયોગ માટે લઈ જાય તેને શું કહેવાય ઉપાડ અંગત શબ્દ અને ઘર ખર્ચ શબ્દ આવે એટલે તમારે ઉપાડ સમજવાનો પછી છે જવાબદાર વેપ જ્યારે આપણે ધંધાની વાત કરીએ તો ધંધો અને ધંધાનો માલિક ધંધો અને ધંધાનો માલિક બંને અલગ અલગ વ્યક્તિ છે બરાબર હિસાબની દ્રષ્ટિએ ધંધો અલગ વ્યક્તિ છે અને ધંધાનો માલિક પણ અલગ વ્યક્તિ છે ધંધાનો માલિક તેના ધંધા કરતા અલગ છે તો ધંધાના માલિકની જવાબદારી હોય તો ધંધા માલિકની સૌથી પહેલી જવાબદારી શું હોય કે ધંધો સારી રીતે ચાલવો જોઈએ ધંધામાં નફો થવો જોઈએ ધંધો શરૂ કરવા માટે જે મૂડી લાયા હતા એ મૂડીનો અમુક વર્ષ પછી એ મૂડી પાછી મળી જવી જોઈએ બરાબર એના પછી આંતરિક અને બાહ્ય જવાબદારી તો જેમ જવાબદારી જોઈ તો ધંધાના માલિકની જવાબદારી હોય એના આગળ ભાગ પડે છે કઈ તો એક આંતરિક અને બાહ્ય જવાબદારી આંતરિક જવાબદારી એટલે શું તો જેમ મેં કહ્યું આંતરિક જવાબદારી એટલે ધંધો વ્યવસ્થિત ચાલે ધંધામાંથી નફો મળે એ વેપારીની આંતરિક જવાબદારી થઈ બાહ્ય જવાબદારી એટલે સિમ્પલ બાહ્ય જવાબદારી એટલે વેપારી જે ધંધામાં માલ સામાન લાવે છે વેચવા માટે કે
ક્યાંથી લાવતો હોય? બીજા કોઈ વેપારી પાસેથી લાવતો હોય. જેમ કે અહીંયા જે કિરાણા સ્ટોર હોય, નિકોલમાં જે કિરાણા સ્ટોર છે, નિકોલના કિરાણા સ્ટોર માં તમે જુઓ તો એ વેપારી શું રાખતો હોય? બધું જ રાખતો હોય. બિસ્કિટ રાખતો હોય, વેફર રાખતો હોય, અનાજ રાખતો હોય, તેલ રાખતો હોય, બધું કિરાણા ની અંદર અલગ અલગ રાખતો હોય. પણ એ બધું ક્યાંથી લાવતો હોય? તો એ બધું જથ્થાબંધ વેપારી, જે કાલુપુરમાં કહેવાય વેપારી કહેવાય, જથ્થાબંધ વેપારી, જે જથ્થામાં માલ વેચે. આ વેપારી શું કરે? છૂટક વેપારી. એને શું કહેવાય? ઇંગ્લિશમાં રિટેલ વેપારી કહેવાય, કાલુપુરના વેપારીને હોલસેલ વેપારી કહેવાય. તો જથ્થાબંધ વેપારી પાસેથી માલ લાવતો હોય. જથ્થાબંધ વેપારી પાસે કેવું હોય કે એક વેપારી હોય, કાલુપુરમાં એક પેઢી ચાલે છે, એ જથ્થાબંધ વેપારી. ઘઉંનો વેપારી તો ઘઉં જ વેચતો હોય. એની પાસે 10 પ્રકારના ઘઉં હોય, 20 પ્રકારના ભાવ હોય ઘઉંના, પણ એ ઘઉં જ વેચતો હોય, બીજું કઈ વેચતો હોય. ખાંડ વેપારી ખાંડ જ વેચતો હોય. તેવા જથ્થાબંધ વેપારી પાસેથી જયારે ચંદુ કાકા માલ લાવે, બરાબર, તો એ વેપારી પૈસા પાછા આપવા પડે. તો એ અન્ય વેપારી પ્રત્યેની જવાબદારી થાય કે ઉધાર જે માલ ખરીદ્યો છે પાછો, ઉધાર જે માલ લાવ્યા છે એના પૈસા આપવાની જવાબદારી. બીજું, ગ્રાહક પ્રત્યેની જવાબદારી. બાહ્ય જવાબદારીમાં કઈ જવાબદારી આવે? અન્ય વેપારી પ્રત્યેની જવાબદારી, અને જે ચંદુ કાકાના ગ્રાહકો છે, કોઈ બી કંપની, કોઈ બી પેઢી, એના ગ્રાહકો પ્રત્યેની જવાબદારી. આજે આપણે ગ્રાહકને વસ્તુ વેચીએ છીએ, પૈસા લઈએ છીએ, તો વસ્તુ કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ, ગુણવત્તાવાળી હોવી જોઈએ, બરાબર છે. અને કદાચ એવું થાય કે ભાઈ આપણા આપણી મોબાઈલની દુકાન હોય અને 50 મોબાઈલ આપણે વેચ્યા હોય, એક મોબાઈલમાં ફોલ્ટ આવે અને કંપની પ્રોબ્લેમ હોય, તો એ સોલ્વ કરવું જોઈએ. ચંદુ કાકાએ કંઈક ઘઉં વેચ્યા છે, 4 બોરી ઘઉં કોઈ લઈ ગયું, એમાંથી 1 બોરી ખરાબ નીકળી, તે બોરી આપણે શું કરવી પડે? બદલી આપવી પડે. આ શું છે? જવાબદારી. તો આંતરિક જવાબદારી એટલે ધંધો વ્યવસ્થિત ચાલે એ આંતરિક જવાબદારી. બાહ્ય જવાબદારી એટલે ત્રીજી વ્યક્તિઓ, જેમ કે વેપારી છે, ગ્રાહકો પ્રત્યેની જવાબદારી. પછી છે ચાલુ અને બિનચાલુ જવાબદારી. ચાલુ અને બિનચાલુ એકાઉન્ટની અંદર તમે જ્યાં સુધી એકાઉન્ટ બનશો, 11-12 કોમર્સ કરશો, બીકોમ કરશો, બીબીએ કરશો, એમકોમ કરશો કે સીએ કરો, જ્યારે તમને આ ચાલુ શબ્દ દેખાય, ચાલુ શબ્દ દેખાય ત્યારે તમારે સમયને ધ્યાન રાખવાનું. શોને ધ્યાન રાખવાનું? સમયને. ચાલુ અને બિનચાલુ સમય ઉપર આધાર રાખે. જેમ કે ચાલુ શબ્દ આવે તો 1 વર્ષ કરતા ઓછું, ચાલુ શબ્દ આવે તો 1 વર્ષ કરતા ઓછું, અને બિનચાલુ એટલે 1 વર્ષ કરતા વધુ. ક્યાંય બી તમને આ બે શબ્દ દેખાય, ચાલુ અને બિનચાલુ, તો તમારે સમયગાળો સમજવાનો. ચાલુનો સમયગાળો 1 વર્ષ કરતા ઓછો, બિનચાલુનો સમયગાળો 1 વર્ષ કરતા વધુ. તો ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. તો ચાલુ જવાબદારી એટલે રોજબરોજના જે ખર્ચા હોય, જેમ કે લાઇટ બિલ ચૂકવવું, દુકાન જો ભાડાની હોય તો એનું ભાડું ચૂકવવું, બરાબર, તે બધી શું થઈ? ચાલુ જવાબદારી. 1 વર્ષ કરતા ઓછી, કેમ કે લાઇટ બિલ દર મહિને આવે, ભાડું દર મહિને આવે, વેપારી પાસેથી માલ ખરીદ્યો હોય તો 2-3 મહિને તો એટલીસ્ટ તમારે ચૂકવી દેવા પડે પૈસા. આ મહિને ના ચૂકવો તો 2 મહિના પછી તમારે ચૂકવવા પડે. એ બધી ચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારી એટલે લાંબા, 1 વર્ષ કરતા વધુ, એવી જવાબદારી કે જેને તમારે 1 વર્ષ કરતા વધુ વર્ષે ચૂકવવાની છે, બરાબર. મિલકતો, જેમ જવાબદારી છે એમ મિલકતો છે, બરાબર. ધંધામાં 2 વસ્તુ હોય, એક જવાબદારી અને બીજી મિલકતો. મિલકતો એટલે ધંધામાં ધંધાના માલિક, ધ્યાનથી સમજો, ધંધાના માલિકની ધંધામાં જે કઈ પણ વસ્તુ હોય, ધંધાના માલિકની ધંધામાં જે કઈ પણ વસ્તુ હોય એ ધંધાની શું કહેવાય? મિલકત કહેવાય. જેમ કે ચંદુકાકા છે, તેમના માટે મિલકત શું કહેવાય? તો ચંદુકાકા માટે મિલકત ધંધાની અંદર રહેલો માલ સામાન, ધંધાની અંદર રહેલો માલ સામાન, ધંધાનું જે દુકાન છે એની ફર્નિચર, દુકાન પોતાની હોય તો એ દુકાન, સ્કૂટર, એ બધું શું કહેવાય? મિલકત કહેવાય. મોબાઈલના વેપારી માટે મોબાઈલ, એની દુકાન, ફર્નિચર મિલકત કહેવાય. એ રીતે રિલાયન્સ કોઈ મોટી કંપનીનું આપણે ઉદાહરણ લઈએ, એમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી માટે શું મિલકત છે? તો રિલાયન્સના જેટલા પ્લાન્ટ છે, બરાબર, રિલાયન્સના અંદર જેટલા પેટ્રોલ પંપ છે, એ બધું શું કહેવાય? એની મિલકત કહેવાય. કે જે ધંધાના માલિકનું છે, કોઈ પણ વસ્તુ જે ધંધાના માલિકની છે, ધંધામાં રહેલી છે, ધંધાની મિલકત.
और मिलकत में भी भाग पड़े जैसे कि बिन चालू मिलकत अने चालू मिलकत, चालू मिलकत आगळ आवशे अबे बिन चालू मिलकत समझी आबी समय ना आगळ मैं पहला से चालू अने बिन चालू आ तमने शब्द देखाय એટલે समय करो समझवानो बिन चालू मिलकत એટલે એવી મિલકત જેનો લાભ આપણને એક વર્ષ કરતા વધુ સમયગાળા માટે મળવાનો છે એક વર્ષ કરતા વધુ સમયગાળા માટે જે મિલકતનો લાભ મળે તેને બિન ચાલુ મિલકત કહેવાય જેમ કે યંત્ર કોઈ વેપારી એક વસ્તુ બનાવતો હોય તો એ યંત્ર ખરીદે તો યંત્રનો લાભ એ યંત્ર એક વર્ષમાં વેચી દેવાનું છે ના એ યંત્ર ઓછામાં ઓછું 10-12 વર્ષ સુધી ચાલશે પછી એને નવી ટેકનોલોજી બદલાય વેચી પણ યંત્ર ખરીદે તો ઓછામાં ઓછું 10 વર્ષ માટે યંત્ર ખરીદે ફર્નિચર બનાવ્યું હોય દુકાનની અંદર તો શું ફર્નિચર દર વર્ષે ચેન્જ કરીએ છીએ ના 10-15 વર્ષ માટે ફર્નિચર આપણે રાખીએ છીએ પણ એના માટે આપણે ખર્ચ શું કરીએ છીએ એકવાર કરી દઈએ છીએ તો જે મિલકતનો લાભ આપણને લાંબા સમય માટે એક વર્ષ કરતાં વધુ સમય માટે મળવાનો હોય એવી મિલકતોને બિન ચાલુ મિલકત કહેવાય ઉદાહરણ તરીકે યંત્રો જમીન મકાન ફર્નિચર પ્લાન્ટ બરાબર આ બધું બિન ચાલુ મિલકતમાં આવે દ્રશ્ય મિલકત સિમ્પલ દ્રશ્ય મિલકત જે જોઈ શકાય જેને આપણે જોઈ શકીએ જેમ કે અત્યારે મેં ઉદાહરણ આપ્યું અત્યારે મેં બિન ચાલુ મિલકતમાં ઉદાહરણ આપ્યું જમીન મકાન યંત્રો ફર્નિચર પ્લાન્ટ આ બધું જોઈ શકાય આપણે જોઈ શકીએ છીએ તો આ બધું શું થયું દ્રશ્ય મિલકત એના પછી છે 11મું અદ્રશ્ય મિલકત અદ્રશ્ય મિલકત એટલે જેને જોઈ ન શકાય દ્રશ્ય એટલે જે જોઈ શકાય અદ્રશ્ય એટલે જે જોઈ ન શકાય તો અદ્રશ્ય મિલકત તો એ કેવી મિલકત હશે છે પાઘડી પેટન્ટ કોપીરાઇટ ટ્રેડમાર્ક બરાબર પાઘડી પેટન્ટ કોપીરાઇટ ટ્રેડમાર્ક પાઘડીનું 12મા ધોરણમાં જ્યારે તમે આવશો ત્યારે તમને એક આખો ચેપ્ટર આવશે બરાબર પાઘડી તો થોડું પાઘડી પેટન્ટ કોપીરાઇટ ટ્રેડમાર્ક વિશે થોડીક ચર્ચા કરી લઈએ આપણે અદ્રશ્ય મિલકતમાં પાઘડી એટલે સમજો કે ચંદુ કાકાની દુકાનની કિંમત 30 લાખ રૂપિયા છે બધો માલ સામાન દુકાનની બધી કિંમત થઈને ટોટલ બરાબર ફર્નિચર સાથે બધા સાથે પણ ચંદુ કાકા 35 લાખમાં વેચવા માંગે છે એક વેપારી ચંપકભાઈ 35 લાખમાં વેચ લેવા તૈયાર થઈ જાય છે દુકાનની કિંમત તો 30 લાખ છે ફર્નિચર અને માલ સામાન બધા સાથે બજાર કિંમત સાથે તો એ 5 લાખ વધુ આપવા કેમ તૈયાર થાય છે કેમ કે ચંદુ કાકા 40 વર્ષથી ધંધો કરે છે ચંપક કાકા જ્યારે દુકાન ખરીદશે તો એમને ગ્રાહકો શોધવા જવું નહીં પડે જો ચંપક કાકા ચંદુ કાકાની દુકાન ના ખરીદે નવી દુકાન ખોલે તો એમને માર્કેટિંગ કરવું પડે પેમ્પલેટ છપાવવા પડે ગ્રાહકો શોધવા વર્ષો સુધી રાહ જોવી પડે અહીંયા 40 વર્ષથી ચલાવતો જે ધંધા છે ચંદુ કાકાનો એ જે લઈ લેશે ચંપકભાઈ તો એમને ફાયદો થઈ જશે ગ્રાહકો શોધવા નહીં જવું પડે ચંદુ કાકાના એટલા બી ગ્રાહકો છે એમની દુકાને આવશે તો એને કારણે જે 5 લાખ વધુ રૂપિયા ચૂકવવા પડ્યા એને શું કહેવાય પાઘડી પાઘડી એટલે પેઢીનું પ્રતિષ્ઠા મૂલ્ય 40 વર્ષથી ધંધો શરૂ કરે ચલાવે ચંદુ કાકા નાનું છોકરું આવ્યું હોય તો બી રૂપિયા બરાબર ગણીને આપે કોઈ દિવસ વસ્તુ ખરાબ આવી હોય તો તરત બદલીને આપે કોઈ દિવસ બીજા કરતા વધુ પૈસા લેતા નથી બરાબર કોઈ દિવસ પૈસા આપવાનું મોડું થયું હોય તો ચલાવી લે છે તો વસ્તુની ગુણવત્તા સારી છે એમનો વ્યવહાર સારો છે અને આટલો જૂનો ધંધો છે એટલે પેઢીની પ્રતિષ્ઠા છે એમની દુકાનની પ્રતિષ્ઠા છે એના બદલે 5 લાખ રૂપિયા આપે છે એટલે પાઘડી પેટન્ટ પેટન્ટ એટલે એવી વસ્તુ કે જેની કોઈ કોપી ના કરી શકે બરાબર પેટન્ટ એટલે તમારી વસ્તુની કોઈ કોપી ના કરી શકે એના માટે તમને 3 હક મળે પેટન્ટ ટ્રેડમાર્ક ને કોપીરાઇટ પેટન્ટ સલામણ માટે કે કોઈ બી વસ્તુની બનાવો જેમ કે મોબાઈલ છે બરાબર એસી છે કારની ડિઝાઇન છે કારની અંદર જે વસ્તુ વપરાય છે એ બધી વસ્તુનું કોઈ કોપી ના કરી શકે એને એના માટે શું લેવા પેટન્ટ તમે બધા ડેરી મિલ્ક ચોકલેટ ખાધી હશે તો ડેરી મિલ્ક કોણ બનાવે છે કેડબરી કેડબરી પોતે ડેરી મિલ્ક બનાવે છે આપણે ડેરી મિલ્ક બોલીએ છીએ પણ કંપની ખરેખર કઈ છે કેડબરી તો કેડબરી જેવી ઘણી બધી કંપની છે જેમ કે નેસ્લે છે અમદાવાદમાં આ સોરી ઇન્ડિયામાં અમૂલ બી છે ભારતની સલામ સારી ચોકલેટ બનાવતી કંપની અમૂલ ચોકલેટ ઘણી સારી આવે છે તો અમૂલ છે નેસ્લે છે બીજી બધી ઘણી બધી કંપનીઓ છે તેમ છતાં એ લોકો ડેરી મિલ્ક જેવી ચોકલેટ કેમ નથી બનાવી શકતા રીઝન કે ચોકલેટની અંદર કેડબરીએ શું કર્યું છે ચોકલેટની અંદર કેટલા પ્રમાણમાં દૂધ આવશે
કેટલા ભાવમાં કોકો પાવડર આવશે, કેટલા ભાવમાં સુગર આવશે, કેટલા ભાવમાં ચોકલેટ આવશે, એ બધો ફોર્મ્યુલા બનાવીને કોપી આખો ફોર્મ્યુલા બનાવીને પેટન્ટ કરાવી દીધો છે. તો એ ફોર્મ્યુલા પ્રમાણે બીજું કોઈ બનાવી શકે નહીં. એ ફોર્મ્યુલાનો ઉપયોગ જ ના કરી શકો તો એ ટેસ્ટ આવે ના આવે. એટલા માટે પછી કોપીરાઇટ એટલે જે તમે લખાણ લખ્યું છે, જેમ કે તમે ચોપડી ઉપર કદાચ પહેલા પેજ ઉપર જશો તો સી લખેલું હશે, ગાઈડ વાપરતા હશો તો નવનીત પ્રકાશન હોય કે વિકાસ પ્રકાશન હોય, કુમાર પ્રકાશન હોય, પ્રકાશનના નામની બાજુમાં અથવા પહેલા પેજ ઉપર સી લખેલું હશે અને સર્કલ કરેલું હશે, કોપીરાઇટનો સિમ્બોલ છે. એટલે જે પ્રકાશને જે લખ્યું છે એનું બીજું કોઈ કોપી ના કરી શકે, એના માટે શું મળે? કોપીરાઇટ. એ કોપીરાઇટ છે. પછી એ ટ્રેડમાર્ક, જેમ કે ઓડી કાર છે, ઓડી કારના તમે ચાર સિમ્બોલ છે, ચાર બંગડી વાળી આગળ હોય, કેમ એવો સિમ્બોલ બીજી કોઈ કાર મર્સિડીઝ કે મારુતિ રાખી નથી શકતા? કેમ કે એનો ટ્રેડમાર્ક લીધો છે કે ભાઈ આ સિમ્બોલ મારો છે, બરાબર, એટલે એ કોઈ બીજું લઈ ના શકે, બરાબર. એવી જ રીતે અમૂલ નામ છે, બરાબર, દૂધની કંપની, બરાબર, અમૂલ, એવું બીજી કોઈ દૂધની કંપની કેમ નથી રાખી શકતી? કેમ કે એને પોતાના નામનો શું લીધો છે? ટ્રેડમાર્ક લીધો છે. એટલે કોઈ વસ્તુની બનાવટ માટે જે હક મળે એને પેટન્ટ કહેવાય. કોઈ વસ્તુના લખાણ માટે કે કોઈ કોપી ના કરી શકે એનો હક એટલે કોપીરાઇટ. અને જે તમારું નામ અને કંપનીનો સિમ્બોલ છે એનો કોઈ કોપી ના કરે એનો હક મળે એને શું કહેવાય? ટ્રેડમાર્ક. એના પછી આપણે જઈશું ચાલુ મિત્રો. ચાલુ મિલકતો એટલે એક વર્ષ સમય, ચાલુ એટલે એક વર્ષ કરતા ઓછું, જે મિલકતોનો આપણે લાભ એક વર્ષ કરતા ઓછું સમય માટે મળવાનો છે, ઓછા સમય માટે, એને ચાલુ મિલકત કહેવાય. જેમ કે સમજો આપણે સ્ટોક માલ સામાન આપણે શું કરીએ, દર મહિને લાવીએ છીએ, દર મહિને વેચીએ છીએ, તો એ શું થઈ આપણી ચાલુ મિલકત, બરાબર. આપણા બેંકમાં સિલક પડી છે એ શું કહેવાય? ચાલુ મિલકત. બેંક સિલક આપણે જ્યારે જોઈએ ત્યારે ઉપાડી શકીશું, ધન દર મહિને ઉપાડી છે, દર મહિને આપણે જમા કરીએ છીએ. રોકડ સિલક ગલ્લામાં, દુકાન રોકડ સિલક એટલે દુકાનનો જે ગલ્લો તમે જોયો હશે કે કાઉન્ટરની સાઈડમાં નાનો ગલ્લો હોય, મોલમાં આવી ગયા હોય તો તમે જ્યાં કેશ કાઉન્ટર પર જાઓ તો કેશ કાઉન્ટર પાસે જે નાનો ગલ્લો છે એમાં પૈસા મૂકી છે, તો એ ગલ્લામાં જે પૈસા મૂક્યા એને શું કહેવાય? સિલક. શું કહેવાય? સિલક, રોકડ સિલક. તે રોકડ સિલકનો બી આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. તે મિલકતને શું કહેવાય? ચાલુ મિલકત. પ્રવાહી મિલકત, આ હું સમજવા જેવું છે, તે પ્રવાહી મિલકત. આપણે જોઈ ગયા કે ભાઈ બિનચાલુ મિલકત એટલે જમીન મકાન યંત્રો, દ્રશ્ય મિલકત એટલે જે જોઈ શકાય જમીન મકાન યંત્રો ફર્નિચર, અદ્રશ્ય એટલે પાકડી પેટન્ટ કોપીરાઇટ, ચાલુ મિલકત એટલે સ્ટોક રોકડ સિલક બેંક સિલક. પ્રવાહી એટલે શું? પ્રવાહી મિલકતો એટલે જે મિલકતો પાણી સ્વરૂપ હોય, ના પ્રવાહી એટલે અહીંયા પાણી સ્વરૂપ નથી થતો પણ પ્રવાહી, જેમ કે પાણી ઢોળાયું તો કેટલી સ્પીડમાં બધી જગ્યાએ ફેલાઈ જાય છે, જેને આપણે કહીએ છીએ પ્રસરી જાય છે, ફેલાઈ જાય છે. તો જે મિલકતોનો લાભ આપણે તરત મળી શકે કે અથવા એમ કહેવાય કે જે મિલકતોને આપણે તરત રોકડના સ્વરૂપમાં કરી શકે કે મને પૈસાની જરૂર પડી તો હું શું કરું, એને તરત વેચીને પૈસા લઈ શકું, તો એ મિલકતને શું કહેવાય? પ્રવાહી. કે જે મિલકતને, બરાબર ધ્યાનથી સાંભળો, જે મિલકતને તરત રોકડના સ્વરૂપમાં ફેરવી શકાય એ મિલકતને પ્રવાહી મિલકત કહેવાય. ફરીથી રિપીટ કરું, જે મિલકતને તરત રોકડના સ્વરૂપમાં ફેરવી શકાય એ મિલકતને પ્રવાહી મિલકત કહેવાય. તો હવે મિલકતમાં માલ સામાન આવે ના, કેમ કે માલ સામાન તો આપણે વેચી શકીએ ને, માલ સામાન આપણે વેચી શકીએ. ચલો હું બહાર મોટું બોર્ડ માર દઉં કે આજે કિરાણામાં 50% ડિસ્કાઉન્ટ મળશે, તેમ છતાં બી શું મારો બધો માલ વેચાઈ જશે? નહીં વેચાય. ગ્રાહકો જોશે, જેને જરૂર હશે એ જ આવશે. કદાચ ડિસ્કાઉન્ટ આપીશ તો બી કદાચ રોજ 20 આવતા હશે તો 30 આવશે, દુકાન તો ખાલી નહીં થાય. તો શું આવે પ્રવાહી મિલકતમાં? પ્રવાહી મિલકતમાં આવે રોકડ સિલક અને બેંક સિલક, રોકડ સિલક બેંક સિલક અને દેવાદારો અને લેણી મૂડી. રોકડ સિલક બેંક સિલક મેં તમને સમજાવી, બેંકમાં હોય બેંક સિલક, ધંધામાં હોય રોકડ સિલક, જે આપણી જોડે હાથ ઉપર હોય, જે આપણા હાથ ઉપર હોય, હાથ ઉપર એટલે આપણા ડ્રોવરમાં, ધંધાના લોકરમાં, ઘરે નહીં, ઘરે તિજોરીમાં નહીં. પ્રવાહી, બરાબર. એના સિવાય રોકડ સિલક બેંક સિલક પ્રવાહી મિલકતમાં શું આવે? તો લેણદારો દેવી મૂડી, દેવાદારો અને લેણી મૂડી, લેણદારો દેવી મૂડી નહીં સોરી દેવાદારો અને લેણી મૂડી.
तो देवाधारक कोण कहेवाय ए आगळ आपणे समजीशुं अने लेणी हुंडी शुं कहेवाय ए आपणे समजीशुं એટલે प्रवाही मिळकतमां रोकड शिल्लक बैंक शिल्लक देवाधारक अने लेणी आ चार नाम तमारे याद राखवा वास्तविक मिलकत एटले बधी मिलकत वास्तविक मिलकतमां बधुं आवी जाय चालू मिलकत बिनचालू मिलकत अदृश्य मिलकत दृश्य मिलकत अने प्रवाही मिलकत बधी ज मिलकतो एटले वास्तविक मिलकत के जे मिलकत छे जेनुं अस्तित्व छे जेना पैसा आपणे उपजशे જેનું અસ્તિત્વ છે જેના પૈસા ઉપર છે એ બધી મિલકતો કેવી છે વાસ્તવિક મિલકત અવાસ્તવિક મિલકત અવાસ્તવિક મિલકત એટલે મિલકત છે પણ એના પૈસા નથી ઉપજવાના એનું કઈ આપણે વેચી બી ના શકીએ માલ સામાન જેમ માલ સામાનને વેચી શકીએ દુકાનને વેચી શકીએ ફર્નિચરને વેચી શકીએ બરાબર યંત્રને વેચી શકીએ સ્કૂટરને વેચી આ બધી મિલકતોને વેચી શકીએ પાકડી પેટર્ન કોપીરાઇટને બી તમે વેચી શકો આ ટ્રેડમાં મારો હક છે ભાઈ મારા સમજો કે મેં એક મટીરીયલ બનાવ્યું મેં એક પ્રકાશનમાં બહાર પાડ્યું કૌ શિક્ષણનું બરાબર તો એ પ્રકાશનની બીજી કોઈ કોપી ના કરી શકે કેમ કે આ સુધી જ્યાં સુધી એને અનુમતિ ના આપું ત્યાં સુધી ભાઈ હું બીજા તારે અલગ કરું છે બરાબર રાજકોટમાં લે ભાઈ તું કોપી કર પણ એનો અમુક ટકા મને આપજો તો એમ થઈ શકે તો એ પણ વેચી શકાય પાકડી પેટર્ન કોપીરાઇટ બી તમે કોઈને આપી શકો પણ અવાસ્તવિક મિલકતો કોઈ પણ રીતે આપી શકાય નહીં અવાસ્તવિક મિલકતો એટલે શું છે અવાસ્તવિક મિલકતો એટલે એવો ખર્ચ છે કે જે તમારે એક કરતા વધુ વર્ષ માટે કરવો પડે છે એવો ખર્ચ કે જે એક કરતા વધુ વર્ષ માટે કરવો પડે એ ખર્ચને અવાસ્તવિક મિલકત કહેવાય જેમ કે ઘસારો 11માં તમને બીજા ભાગમાં ચેપ્ટર છે ઘસારો આ યાદ રાખો ડિટેલમાં આપણે સમજીશું ઘસારાને આવક આવક એટલે સિમ્પલ વસ્તુ ધંધામાં પૈસા આવે એટલે આવક જેમ કે વેચાણ કર્યું અને પૈસા આવ્યા આવક પછી કોઈ કમિશન મળ્યું ડિવિડન્ડ મળ્યું ડિવિડન્ડ એટલે કંપની કોઈ તમને શેર ખરીદ્યા હોય અને તમને એના ઉપર ડિવિડન્ડ મળે નફા ભાગ મળે ડિવિડન્ડ કહેવાય તો ડિવિડન્ડ મળ્યું બેંકમાં પૈસા એના પર વ્યાજ મળ્યું બરાબર એ બધું આપણી શું આવક હોય મૂડી આવકો હોય બરાબર તો મૂડી આવક સામાંથી ઉભી થાય યાદ મૂડી આવક શબ્દ આવે એટલે મિલકત ધ્યાનમાં રાખવા હા મૂડી આવક એટલે મિલકત ધ્યાનમાં રાખવા કે સમજો મારું ફર્નિચર હતું દુકાન 10 વર્ષથી જૂનું છે ચંદુકાકાની દુકાનનું ફર્નિચર બદલવું છે તો શું કરશે એ ફર્નિચર વેચીએ 25,000 ફર્નિચર વેચી તો ફર્નિચર શું ચંદુકાકા રોજ વેચશે ના ચંદુકાકા તો કિરાણાની દુકાન ચલાવે છે પણ એ ફર્નિચર વેચ્યું તો ફર્નિચર વેચવાથી જે આવક તે શું કહેવાય મૂડી આવક એક જ વખત થાય મૂડી આવક એક વખત થાય બરાબર પણ મિલકત યાદ રાખવાની મિલકત વેચવાથી જે આવક થાય એ મૂડી આવક સિમ્પલ ટૂંકમાં મિલકત વેચવાથી જે આવક થાય એ મૂડી આવક ધંધાની મિલકતો વેચો અને જે આવક કરી એ મૂડી આવક પછી મહેસૂલી આવક મહેસૂલી આવક એટલે રોજ બરોજની કે જેમ કે માલ વેચ્યો પૈસા આવ્યા આગળ જો કમિશન મળ્યું ડિવિડન્ડ મળ્યું આ બધી મહેસૂલી આવક કે દર મહિને થતી હોય દર બે ત્રણ મહિને થતી હોય રોજ થતી હોય એ બધી આવકો સામાં આવે મહેસૂલી આવકમાં રોજ રોજની આવક મહિનાની આવક આ બધી આવકો મહેસૂલી આવકમાં આવે પછી આવે ચૂકવણી ચૂકવણી એટલે સિમ્પલ જે ખર્ચા ચૂકવવાના છે જેમ કે મેં વાત કરી ચંદુકાકા કાલુપુરના વેપારી પાસેથી માલ લાવે અને પૈસા ચૂકવે એ બધી શું કઈ ચૂકવણી તો જે લાઇટ બિલ છે જે કંઈ પણ ચૂકવે એ બધી ખર્ચા ચૂકવે તમારે મૂડી આવકો મૂડી ખર્ચ શબ્દ દેખાય એટલે મિલકત ધ્યાનમાં રાખવાની મૂડી ખર્ચ એટલે મિલકત ખરીદીનો ખર્ચ તમે મિલકત ખરીદી બરાબર તમે મિલકત ખરીદી તો એ શું કહેવાય મૂડી ખર્ચ હું યંત્ર લાવ્યો તો યંત્ર લાવવાને 10 વર્ષ કરતાં વધુ મળશે તો મારું શું થઈ ગયું મૂડી ખર્ચ હવે કંપની માટે મૂડી ખર્ચ પાછો થોડો અલગ બી હોય કંપની માટે મિલકતો હોય પણ મોટી કંપનીઓ શેર બહાર પાડતી હોય ડિબેન્ચર બહાર પાડતી હોય તો શેર અને ડિબેન્ચર જે બહાર પાડે એનો લાભ એમને વર્ષો સુધી મળવાનો છે તો એ જે બહાર પાડવાનો ખર્ચ થયો એ મૂડી ખર્ચ બરાબર ઓકે તો આજે આપણે અહીંયા આટલું જોઈશું બરાબર નેક્સ્ટ લેક્ચરમાં હજુ 10-15
सॉरी नेक्स्ट लेक्चर में हजू आप 10-15 पारिभाषिक शब्दों जोईशु अने पछी बीजू चेप्टर शुरू करीशु एनी अंदर नियमों शीखवाना छे अने वर्गीकरण खाताओं वर्गीकरण महत्वनो बीजा चेप्टर में आप शू शीखीशु खाताओं वर्गीकरण अने चेप्टर में खरेखर तमने मजा आवशे जेम जेम तमे आगळ वधशो एम एम तमने मजा आवती जशे केम के वर्गीकरण आवशे एना पछी नियम आवशे पछी दाखला आवशे बट आ इम्पोर्टेंट छे आ बधुं जेम मैं तमने काले समजाव्युं चलो मळीए नेक्स्ट लेक्चर